નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જૂના દસ્તાવેજની નકલ ઓનલાઈન કઈ રીતે કઢાવી શકાય તેના વિશેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે જમીન મિલકત ધરાવો છો? તો આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો, કેમ કે જો તમે તમારા જૂના દસ્તાવેજ જોવા માંગતા હોય કે પછી ઓનલાઈન મોબાઈલ પર જ તેની ખરી નકલ મેળવવા માંગતા હોય તો તેના માટે શું કરવું અને કઈ જગ્યાએથી નકલ કાઢાવી શકાય તથા તેના માટેની કેટલી ફી ચૂકવવી પડશે, આમ જૂના દસ્તાવેજ કઢાવવા અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને જૂના દસ્તાવેજ કઢાવવા માટેની ઓનલાઈન પ્રોસેસ વિશે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, હવે દસ્તાવેજની ખરી નકલ ઓનલાઈન પણ કઢાવી શકાય છે અને તે આઈઓરા પોર્ટલ ગુજરાત પરથી કઢાવી શકાય છે. તો મિત્રો, આપણે જોઈએ કે તારીખ 1 જાન્યુઆરી 2001 નોંધાયેલા સ્થાવર મિલકતના દસ્તાવેજોની પ્રમાણિત નકલ પણ હવે આઈઓરા પોર્ટલ પરથી મેળવી શકાશે. તો મિત્રો, જે અગાઉ 1 જાન્યુઆરી 2019 સુધીના જ દસ્તાવેજો ઓનલાઈન આઈઓરા પોર્ટલ પરથી મેળવી શકાતા હતા, પણ હવેથી તારીખ 1 જાન્યુઆરી 2001 સુધીના જે દસ્તાવેજો છે તે ઓનલાઈન મેળવી શકાશે. તો તેમાં આપણે આ જોઈએ કે નોંધણી સરનિરીક્ષકની યાદીમાં જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી 2001 નોંધાયેલા સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ પણ હવે આઈઓરા પોર્ટલ, તો અહીંયા તમે આઈઓરા પોર્ટલની વેબસાઇટ જોઈ શકો છો, iora.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન મેળવી શકાશે. આગળ મિત્રો, યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર તારીખ 1 જાન્યુઆરી 2001 નોંધાયેલ સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ માટે અરજદારે ₹300 પ્રોસેસિંગ ફી અને ₹300 સ્ટેમ્પ ફી એમ કુલ મળી અને ₹600 ઓનલાઈન ફી ભરવાની રહેશે. તો આમ મિત્રો, જો તમે તમારા ઘરે જ મોબાઈલથી કે કમ્પ્યુટરથી દસ્તાવેજની ખરી નકલ મેળવવા માંગતા હોય તો તમારે ₹600 ફી ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે. અને ત્યારબાદ આગળ જોઈએ તો જે આ ફી ભરી લીધા પછી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અરજદારને દિન 1 માં આઈઓરા પોર્ટલ પર દસ્તાવેજની પ્રમાણિત નકલ, ઈ સીલ, સબ રજિસ્ટ્રાર કચેરીનું જે સિસ્ટમ જનરેટેડ સીલ તથા QR કોડ સાથેની એક PDF ઉપલબ્ધ કરવામાં આવશે. તો આમ મિત્રો, તમે જે ઓનલાઈન નકલ કાઢશો તે PDF સ્વરૂપે તમને મળી જશે અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે તે PDFમાંથી પ્રિન્ટ આઉટ લઈ અને તમે તેને રજૂ કરી શકો છો અને તે દરેક જગ્યાએ માન્ય રહેશે. તો મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જે દસ્તાવેજ નીકળતા હતા તે તારીખ 1 જાન્યુઆરી 2019 નોંધાયેલા સ્થાવર મિલકતના દસ્તાવેજો આઈઓરા પોર્ટલ પર મેળવી શકાતા હતા, પણ હવેથી જે 1 જાન્યુઆરી 2001 સુધીના જે દસ્તાવેજો છે તે ઓનલાઈન નકલ મેળવી શકાશે. તો મિત્રો, હવે આ ઓનલાઈન દસ્તાવેજની નકલ કઈ રીતે મેળવી શકાય તેના વિશે આપણે આગળ પ્રોસેસ જોતા જઈએ. તેના માટે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સૌપ્રથમ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે. તો ચાલો હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને હું અહીંયા કમ્પ્યુટર પર તમને બતાવીશ, જેથી કરી અને વિગતવાર માહિતી જણાવી શકાય. તો મિત્રો, મેં અહીંયા મારા કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી લીધું છે, જેમાં ગૂગલ ખોલેલું છે. તમે તમારા મોબાઈલ પર પણ બ્રાઉઝર ખોલી, ક્રોમ બ્રાઉઝર ખોલી અને તેમાં ગૂગલ ખોલી શકો છો. તો અહીંયા ગૂગલ ખોલી લીધા પછી આપણે IORA લખી અને સર્ચ આપવાનું રહેશે. જેવા આપણે સર્ચ આપશું એટલે આ પ્રમાણે તમને જે સર્ચનું રિઝલ્ટ જોવા મળશે, જેમાં તમે અહીંયા પહેલી લિંક જોઈ શકો છો, iora.gujarat.gov.in. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આઈઓરા ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે, જેમાં તમે અહીંયા ઉપરના ભાગે અલગ અલગ મેનુઓ જોઈ શકો છો અને અહીંયા નીચે તમને પોસ્ટરની નીચેની સાઈડ તેના જે શોર્ટકટ ટેબ છે તે પણ ટેબ પણ ડિસ્પ્લે થતા તમને જોવા મળી જશે. તો અહીંયા ટેબમાંથી પણ આપણે ત્યાં જઈ શકીએ છીએ અને બીજું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન્સ છે, તો ઓનલાઈન એપ્લિકેશન્સમાંથી પણ આપણે ત્યાં જઈ શકીએ છીએ. તો ચાલો હું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન્સ ઉપર ક્લિક કરી દઉં છું.
જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો મિત્રો અહીંયા આપણે નવી અરજી કરવા માટે એટલે કે ન્યૂ એપ્લિકેશન ઉપર ચેકમાર્ક રાખી લેવાનું રહેશે। ત્યાર પછી અરજીનો હેતુ, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે અરજીનો હેતુ સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી અરજીનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે। તો ચાલો હું અહીંયા ડ્રોપડાઉનમાંથી અરજીનો હેતુ સિલેક્ટ કરી લઉં, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને ત્યાર પછી અરજીના પ્રકારમાં આપણે અહીંયા ડિજિટલ સાઇનેડ દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની અરજી જે ત્રીજો ઓપ્શન છે તે આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે। અને આટલી વિગતો સિલેક્ટ કરી લીધા પછી આપણે અહીંયા આપણો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અને તેની બાજુમાં આપણું ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે। અને તે દાખલ કરી લીધા પછી અહીંયા જે કેપ્ચા કોડ તમને જોવા મળે છે તે કેપ્ચા કોડ તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા આટલી વિગતો દાખલ કરી અને ત્યાર પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા ડ્રોપડાઉનમાંથી જિલ્લો પસંદ કરી લેવાનો રહેશે, ત્યાર પછી તાલુકાનું નામ પસંદ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી સબ રજિસ્ટ્રાર કચેરીનું નામ પસંદ કરી લેવાનું રહેશે અને તેના નીચે તમારો જે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ હશે તે જોવા મળી જશે અને ત્યારબાદ જે અહીંયા નીચે બોક્સ છે તેમાં મોબાઈલ પર મળેલો ઓટીપી અહીંયા દાખલ કરવાનો છે અને ઈમેલ એડ્રેસ ઉપર મળેલો ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો છે અને આ ઓટીપી દાખલ કરી લીધા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું જિલ્લો તાલુકો અને સબ રજિસ્ટ્રાર કચેરી સિલેક્ટ કરી લઉં, ત્યાર પછી ઓટીપી મળે એટલે ઓટીપી દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો મેં બંને ઓટીપી દાખલ કરી લીધા છે, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું પેજ લોડ થઈ અને તમને વિગતો જોવા મળશે, જેમાં આપણે અહીંયા એપ્લિકન્ટ્સ નેમ એટલે કે અરજદારનું નામ લખી લેવાનું છે, ત્યાર પછી અરજદારનું સરનામું લખી લેવાનું છે, ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ નંબર એટલે કે તમારા દસ્તાવેજનો જે નંબર હોય તે દસ્તાવેજનો નંબર અને ડોક્યુમેન્ટ યર જે વર્ષમાં તમારો દસ્તાવેજ થયેલો હોય તે વર્ષ દાખલ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી એડ બટન ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે। તો ચાલો હું અહીંયા વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું। તો મિત્રો આ પ્રમાણે વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા હું એડ બટન ઉપર ક્લિક કરું છું, પણ હાલમાં આ એક મેસેજ જોવા મળી રહ્યો છે, તમે અહીંયા મેસેજ જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ કોપી ઇઝ નોટ અવેલેબલ ફોર ધ ધીસ ડોક્યુમેન્ટ નંબર એટલે કે આ નંબરના દસ્તાવેજની કોપી હાલમાં ઉપલબ્ધ નથી। એટલે કે શક્ય છે કે મિત્રો હાલમાં જ આ નિર્ણય લેવાયો છે એટલે જે આ મારો દસ્તાવેજ 2002 વર્ષનો છે તો તે નકલ હાલમાં ઉપલબ્ધ નથી, પણ આવનાર ટૂંક સમયમાં કદાચ ઉપલબ્ધ થઈ જશે। તો આ પ્રમાણે મિત્રો તમે દસ્તાવેજ નંબર અને તેનું વર્ષ દાખલ કરી અને વિગતો એડ કરી ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરી શકો છો અને ત્યાર પછી જે એપ્લિકેશન પેમેન્ટનું ટેબ તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન પેમેન્ટ, તો અહીંયા વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા આપણે એપ્લિકેશન પેમેન્ટના ટેબ ઉપર જતું રહેવાનું રહેશે અને ત્યાં આપણે તેનું જે ફી છે તે ફી ભરી દેવાની રહેશે અને ફી ભરી દીધા પછી આપણને જે ટ્રાન્ઝેક્શન કે પ્રિન્ટ ડોક્યુમેન્ટ આપણો ડોક્યુમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો આપણે તેની બાજુના ટેબમાં જોવા મળી જશે। એટલે કે જ્યારે ડિજિટલ સાઇનેડ કોપી અહીંયા PDF આપણને જોવા મળશે ત્યારે આપણે અહીંયા પ્રિન્ટ ડોક્યુમેન્ટના ઓપ્શનમાં જઈ તે PDF ડાઉનલોડ કરી શકીએ છીએ। તો મિત્રો આ પ્રમાણે આયોરા પોર્ટલ પર જઈ અને આપણે જે 2001થી લઈ અને આજ દિન સુધીના જે દસ્તાવેજો છે તેની નકલ આપણે ઓનલાઈન પ્રમાણિત નકલો મેળવી શકીએ છીએ અને તેના માટે આપણે 600 રૂપિયાની ફીનું પેમેન્ટ કરવાનું રહેશે। તો મિત્રો આશા રાખું કે જે દસ્તાવેજની પ્રમાણિત નકલ ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।